લોકડાઉનના પગલે વતનમાં જતા શ્રમજીવીઓ માટે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા બસ અને ટેમ્પોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા 21 દિવસનું કન્ટ્રી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વેપાર રોજગાર ઠપ થઈ જતાં શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે. રેલ અને બસ સેવા સહિત ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ બંધ રહેતા શ્રમિક વર્ગે તેમના વતન દાહોદ ગોધરા તરફ જવા માટે પગપાળા પ્રયાણ શરૂ કર્યું છે. આ બાબત ભરૂચ કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાના ધ્યાને આવતા તેઓ દ્વારા એસટી બસ અને ટેમ્પોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત રાત્રિના અંકલેશ્વરની રાતીપડા ચોકડી ખાતેથી 500 જેટલા શ્રમજીવીઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું. સમગ્ર ભારત દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે ત્યારે ભરૂચમાં પણ ઘણા ઉદ્યોગો આવેલા છે અને ભરૂચમાં ઉદ્યોગોમાં કામ કરતા અનેક સેંકડો કામદારો પણ આ પરિસ્થિતિમાં બિલકુલ અટવાઈ ગયા હતા અને માર્ગ પરિવહન અને રેલવેઝને બધું બંધ થઈ જતા તેઓએ 200-300 કિલોમીટર ચાલીને પોતાના માદરે વતન જવા માટે હિજરત કરવાની ફરજ પડી હતી. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર ડૉક્ટર એમડી મોડિયાશ્રીની આગેવાનીમાં અત્યારે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે અત્યારે કલેક્ટર સાહેબ અને એમની સાથે પૂરું વહીવટીતંત્ર પણ અત્યારે મોજૂદ છે. આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, આપણે આજે વ્યવસ્થા કરી અંગે થોડુંક પ્રકાશ પક્ષો શું હતી એક્ઝેક્ટલી અને કઈ રીતે આખું આપણે કામગીરી હાથ કરી? એમાં એકચ્યુઅલી લોકડાઉન થવાના કારણે ખાસ કરીને મજદૂરો જે કામ કરતા હતા ગોધરા અને કમાટ વિસ્તારના પંચમહાલ અને દાહોદના, એ લોકોની એક રજૂઆત અમને મળી. ખાસ કરીને સરકારમાંથી પણ રજૂઆત હતી અને સરકારશ્રીએ પણ આ વ્યવસ્થા ગોઠવી છે. બેઝિકલી એવો એક નિર્ણય લેવાયો છે કે જે લોકો મજદૂર કે પછી કારખાના કે મિલોમાં કામ કરતા હોય એ બધા લોકો જે ચાલીને જતા હતા એ તંત્રના ધ્યાન પર આવતા તાત્કાલિક અમે એસટીની બસોની વ્યવસ્થા ગોઠવી છે અને એ એસટીની બસોની વ્યવસ્થા ગોઠવીને પંચમહાલ દાહોદના ખાસ કરીને જે લોકો છે એને અમે આજે રવાના કરી રહ્યા છીએ. સાહેબ, અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં હાલ લગીને કોઈ પણ પોઝિટિવ કોરોનાનો કેસ નથી અને જે અફવાઓ ચાલી રહી છે તે અંગે થોડો પ્રકાશ? એસ, અત્યાર સુધી ભરૂચનો કોઈ પણ કેસ પોઝિટિવ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી. માત્ર લોકડાઉનની જે પરિસ્થિતિ છે એ લોકડાઉનની પરિસ્થિતિને લોકો સહકાર આપે અને ઘરની બહાર રહે, ઘરની બહાર ન નીકળે એવો અનુરોધ કરું છું. તો આ હતા ભરૂચના કલેક્ટર ડૉક્ટર એમડી મોડિયા, કેમેરામેન સાજિદ પટેલ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ.